હાલ સુરતથી ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલના સમર્થનમાં વેપારીઓએ બંધ પાડ્યો છે. જી તો આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ. જી અરવિંદજી, જણાવશો કે હીરાના વેપારીઓએ બંધ પાડ્યું છે, તો શું છે આ સમગ્ર માહિતી? વિરોધ છે તે નોંધાવી રહ્યા હતા, ત્યારે સુરત ના જે મીની બજાર માં વેપારીઓ સ્વયં બંધ પાડ્યું છે અને હીરાના વેપારીઓ છે તે મજબૂત કારખાનાદાર થી માંડી અને વેપારીઓ તમામ જગ્યાએ સ્વયં બંધ પાડ્યું છે અને હાર્દિક ના સમર્થન માં જે માંગણીઓ છે તેને લઈને લોકોએ સમર્થન આપ્યું કે 13મા દિવસે પણ સરકાર જે છે તેઓની વાત સાંભળી હતી. ત્યારે સુરત માં સ્વયંભુ અત્યારે ચોકસી બજાર માં ખાતે સમગ્ર લોકોએ સ્વયંભુ બંધ પાડ્યું છે અને તેને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. સવારથી જ અલગ અલગ જગ્યા ઉપર વિરોધ ના પ્રદર્શનો હતા, વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા, ત્યાં સ્વયંભુ લોકો બધે છે તે બંધ પાડી રહ્યા છે. ત્યારે સુરત માં પણ હાર્દિક પટેલ ના આંદોલન ને લઈને વધુ વિકલ્પો વધુ અને હાર્દિક ને દિવસે ને દિવસે કહી શકાય કે સમર્થન વધુ ને વધુ મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે. જી જી અરવિંદજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે જ્યારે હાર્દિક પટેલના ઉપવાસમાં દિવસે ને દિવસે નવા પાસા ઉમેરાતા જાય છે અને જ્યારે દિવસે ને દિવસે હાર્દિક પટેલના ઉપવાસમાં સમર્થકો જોડાઈ રહ્યા છે ત્યારે હાર્દિક પટેલના સમર્થનમાં હીરાના વેપારીઓ પણ ઉમેરાઈ ગયા છે. મિની બજારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું છે. મિની બજારમાં જય સરદાર જય પાટીદારના નારા લગાવવામાં આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં મિની બજારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું છે. હીરાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું છે.